हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग सेंटर। तो आज आपणे चर्चा करवा जई रह्या छे धोरण 11 नुं चेप्टर नंबर 3, बराबर, जेनुं नाम छे तत्वोनुं वर्गीकरण अने गुणधर्मोमां आवर्तनीयता, जेने तमे आवर्त कोष्टक वाळा चेप्टरथी ओळखता हशो, एटले के पेरियोडिक टेबलथी ओळखता हशो। तो आगळना चेप्टर चेप्टर नंबर 2 માં આપણે ચર્ચા કરી પરમાણુ, બરાબર। પરમાણુની અંદર આપણે જોયું કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, બરાબર। ઇલેક્ટ્રોનની શોધ જોઈ, બોહરનો પરમાણ્વીય નમૂનો જોયો। હવે આપણે પરમાણુથી બહાર આવીએ છીએ અને જોઈએ છીએ તત્વોનું વર્ગીકરણ, તત્વોની વાત કરીએ છીએ, બરાબર। તો જો આ ચેપ્ટરનું નામ શું છે, તત્વોનું વર્ગીકરણ, તો એમાં પહેલું જે ઇન્ટ્રોડક્શન જે છે આ ચેપ્ટરનું, એ જ આપણે આ લેક્ચરમાં લેવાના છીએ, ખાલી ઇન્ટ્રોડક્શન પાર્ટ। પણ આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એકદમ બેઝિક વસ્તુ છે, ચેપ્ટરનું બેઝ છે, બરાબર। એના વગર તમે આગળ ચેપ્ટરને ભણી જ ના શકો, બરાબર। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ। તો તમે બધા જાણો છો કે અત્યારે હાલની તારીખમાં કેટલા તત્વો છે, 114 તત્વો શોધાઈ ચૂક્યા છે, બરાબર, એઝ પર તમારી બુક, એનસીઆરટીની બુક પ્રમાણે। ચલો, તો ઈસવીસન 1800ની વાત છે, અત્યારે 2019 ચાલી રહ્યું છે, ઈસવીસન 1800ની વાત છે, ત્યારે 31 તત્વો અસ્તિત્વમાં હતા, બરાબર। અને 1865 આવતા આવતા એ તત્વોની સંખ્યા વધીને થઈ ગઈ 63, 63ની આજુબાજુ સંખ્યા થઈ ગઈ, એટલે કે ડબલ થઈ ગઈ, બરાબર। અને એ વખતના ટાઈમમાં તત્વો ઉપર પ્રયોગો થવાનું ખૂબ જ ચાલુ હતું, બરાબર। તત્વોના સંયોજનો ઉપર પ્રયોગો થતા હતા, એમના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ થતો હતો, નવા તત્વો શોધાઈ જતા હતા, જે રીતે 31 થી 65 તત્વો થઈ ગયા। તો એ બધી પ્રક્રિયાઓમાં જે પણ તત્વો શોધાઈ ગયા છે એમને અલગ કરવા ખૂબ જ જરૂરી હતા, બરાબર। એટલે કે જે તત્વો શોધાઈ ગયા છે એમાંથી કયા કયા તત્વો એક જેવા ગુણધર્મો ધરાવે છે એને અલગ કરતો ભાઈ, એનાથી શું ફાયદો થાય। દાખલા તરીકે 65 તત્વો હતા, એમાંથી 5 એવા તત્વો છે જે એક સ્પેસિફિક પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, બરાબર। બીજા 7-8 તત્વો છે એક સ્પેસિફિક પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, તો એ તમે અલગ કરી દો તો નવા તત્વોની શોધ કરવાનું શું કરી શકાય, ઈઝી થઈ શકે। એટલે કે વૈજ્ઞાનિકો જે 5 તત્વો અલગ કર્યા હતા, બરાબર, એમના જેવા ગુણધર્મવાળું કોઈ તત્વ મળી આવે તો એને તરત અલગ કરી શકાય, બરાબર। અથવા તો અંદાજ લગાવી શકાય કે આવા પ્રકારના ગુણધર્મોવાળું આ તત્વ હોઈ શકે છે। તો ખ્યાલ આવ્યો કેમ જરૂરિયાત ઊભી થઈ વર્ગીકરણની, પ્રયોગો કરવા ઈઝી રહે અને નવા તત્વોની શોધ વિશેનો જે તર્ક છે એ એકદમ મજબૂત બનાવી શકાય, એ માટે તત્વોના વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ, બરાબર। તો સ્ટાર્ટ કરીએ આપણે, સૌથી પહેલા તત્વોનું વર્ગીકરણ કોને કર્યું, તો પહેલો વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું ડોબરેનર, બરાબર। કોણ હતો? ડોરેમોન, બરાબર, ડોબરેનર। તો ડોબરેનર હતો 1829માં અથવા 1829ની આજુબાજુમાં, ડોબરેનરે શું કર્યું ભાઈ, ત્રિપુટીનો નિયમ આપે છે, બરાબર। ડોબરેનર ત્રિપુટીનો નિયમ આપે છે, મતલબ ડોબરેનરે શું કર્યું, તત્વોને 3-3ના ગ્રુપમાં વહેંચી દીધા, અને ડોબરેનરે એવું કીધું કે આ 3 તત્વો એક સરખો ગુણ ધરાવે છે, આ 3 તત્વો એક સરખો ગુણ ધરાવે છે, અને આ 3 તત્વો એક સરખો ગુણ ધરાવે છે, બરાબર। કોના આધારે કીધું એમને? તો ચલો જોઈએ પહેલું એક્ઝામ્પલ એની ત્રિપુટીનું। એક્ઝામ્પલ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બરાબર। અહીંયા લખીશું આપણે પરમાણુ ભાર એનો, લિથિયમનો પરમાણુ ભાર છે 7, સોડિયમનો પરમાણુ ભાર છે 23, અને પોટેશિયમનો પરમાણુ ભાર છે 39. આ શું પરમાણ્વીય ક્રમાંકથી તમે અંદાજિત લગાવી શકો, સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો આવો બકા, 11, તો 11 તો 22 ને 23, આની અંદર કેટલા ન્યુટ્રોન હશે, પ્રોટોન 11 હોય, ન્યુટ્રોન કેટલા થયા, 12, બરાબર, બેઝિક વસ્તુ છે। પોટેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો છે, 19, તો એનો પરમાણ્વીય ભારાંક કેટલો થાય, 19 થી 38, ખ્યાલ આવે। તો આ લખીએ છીએ આપણે એનો ભાર અને આ છે તત્વ, ઓકે। તો ડોબરેનરે એવું કીધું કે હું જે ત્રિપુટી બનાવું છું ને, અથવા મેં જે ત્રિપુટી બનાવી છે ને, એમાં પહેલું તત્વ અને ત્રીજું તત્વ, પહેલું તત્વ અને ત્રીજું તત્વ 7 + 39 એમના
પરમાણ્વીય ભારનો સરેરાશ, સરેરાશ કોને કહેવાય? સરવાળો કરવાનો અને જેટલી સંખ્યા એનાથી ભાગી તો થઈ ગઈ સરેરાશ ભાગ્યા 2, એ વચ્ચેના તત્વના પરમાણ્વીય ભાર બરાબર આવે છે. તો આનો સરવાળાને 2 ભાગી દો તો 23 આવશે, બરાબર 39 7 46 23. તો ખ્યાલ આવ્યો? તો ડોબરેનરે શું કીધું, મારી ત્રિપુટીની અંદર પહેલું તત્વ છે અને જે ત્રીજું તત્વ છે એમના પરમાણ્વીય ભારના સરવાળાને 2 વડે ભાગો, અથવા તો એમની એવરેજ લો, અથવા તો એમની સરેરાશ લો, એ સરેરાશ વચ્ચેના તત્વના પરમાણ્વીય ભાર બરાબર આવશે. ખ્યાલ આવ્યો? બીજું એને એવું કીધું કે પહેલું તત્વ અને ત્રીજું તત્વ જે ગુણધર્મો ધરાવે છે, જે રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, એ જ રાસાયણિક ગુણધર્મો મારું બીજું તત્વ ધરાવે છે, બરાબર. એટલે કે આ વર્ગીકરણ કેવું છે, વેલિડ છે, બરાબર. એવી વાત કરી કોઈ ડોબરેનરે. બીજી એને ત્રિપુટી આપી, આ થઈ ગઈ પહેલી ત્રિપુટી. બીજી ત્રિપુટી છે એની કેલ્શિયમ, બરાબર, સ્ટોન્ટિયમ અને બેરિયમ. અહીંયા આવશે એસ્ટ, સ્ટોન્ટિયમ અને બેરિયમ, બરાબર. ત્રીજી ત્રિપુટી હતી એની ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર. આ ત્રિપુટી તમને યાદ રહેવી જોઈએ. ચલો એનું પરમાણ્વીય ભારાંક યાદ કરાવી દઈએ. તો ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો, ક્લોરિનમાં પ્રોટોનની સંખ્યા કેટલી, ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કયો છે, 17 છે. તો એનો ભાર કેટલો આવશે, 17 × 2 = 34, અને એની આજુબાજુ કયો આવે છે, 35.5, બરાબર. આ રીતે વેલ્યુ યાદ રાખશો. બ્રોમિનનો યાદ રહેવો જોઈએ 80 અને આયોડિનનો યાદ રહેવો જોઈએ 127. આ ખાસ યાદ રહેવા જોઈએ, આગળ પણ કામમાં આવશે. ક્લિયર? ચલો, તો આમાં પણ સેમ વસ્તુ આવશે, 35.5 × 127 કરો, એની એવરેજ કરો તો કેટલી આવશે, 80 આવશે, અથવા તો 80ની થોડીક આજુબાજુ આવશે. ખ્યાલ આવે છે? 81 પણ આવી શકે છે, બરાબર. મતલબ એના થોડુંક અડીન જવાબ આવશે. આવી વાત કરી હતી કોને, ડોબરેનરે. આ બંનેના ગુણધર્મો કોના જેવા હશે, બ્રોમિન જેવા જ હશે. મતલબ ત્રણેયના ગુણધર્મો કેવા હશે, એક સરખા હશે. ચલો, તો આમાં પરમાણ્વીય ક્રમાંક લખો, કેલ્શિયમનો આવશે 40, બરાબર, અને સ્ટોન્ટિયમનો કયો હશે, અહીંયા 80 છે તો 8 એડ કરો 88, 127 છે, 10 એડ કરો 137, બરાબર. આ થઈ ગઈ તમારી ત્રિપુટીઓ. આ રીતે યાદ રાખશો, બરાબર, પહેલાં આ બનાવવાની, પછી વચ્ચેની બનાવવાની, અને વચ્ચેના આના પરમાણુય ભાર આના પ્રમાણે એડજસ્ટ કરવાના રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ ડોબરેનરની ત્રિપુટી. ઓકે, એના પછી એક વૈજ્ઞાનિક આવ્યો હતો જેનું નામ હતું કોનકોર્ટોઇસ, બરાબર. એ ભાઈનું કોઈએ સાંભળ્યું નહીં, પણ એનું નામ થોડું યાદ રાખવા જેવું છે. કેમ? કારણ કે એને સૌ પ્રથમ પરમાણ્વીય ભારના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું, બરાબર. કોને કર્યું હતું? કોનકોર્ટોઇસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પરમાણ્વીય ભારના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું. અને એને એવું કીધું હતું કે અમુક ચોક્કસ સમયગાળાના અંતે તત્વો એક સરખા ગુણધર્મો ધરાવે છે, બરાબર. ચલો, તો કોનકોર્ટોઇસ પછી આવે છે ઇમ્પોર્ટન્ટ વૈજ્ઞાનિક જેનું નામ છે ન્યુલેન્ડ. ન્યુલેન્ડ આવે છે 1865માં. ઇમ્પોર્ટન્ટ છે કે અષ્ટકના નિયમના કારણે ન્યુલેન્ડે નિયમ આપ્યો હતો, અષ્ટકનો નિયમ. ન્યુલેન્ડે શું કર્યું, તો તત્વોના પરમાણ્વીય ભારના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા, તત્વોના પરમાણ્વીય ભારના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને એને કીધું દરેક તત્વ અથવા દરેક આઠમું તત્વ કેવું, પ્રથમ તત્વ જેવું જ ગુણધર્મ ધરાવે છે. અહીંયા ગુણધર્મ લખો, એનો મતલબ તમારે સમજવાનું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ. દરેક આઠમું તત્વ એના પહેલા તત્વ જેવો ગુણધર્મ ધરાવે છે, પ્રથમ તત્વ જેવો ગુણધર્મ ધરાવે છે, બરાબર. ઉદાહરણથી સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો પહેલું ઉદાહરણ એનું આખું એક્ઝામ્પલ જોઈ લો, અષ્ટકનો નિયમ એને કઈ રીતે બનાવ્યો. તો એના માટે તમારે પરમાણ્વીય ક્રમાંકનો વિડીયો જોવો પડશે, જે ચેપ્ટર નંબર 2માં છે. ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણી ટ્રીક આપેલી છે પરમાણ્વીય ક્રમાંકના આધારે 1 થી 30 તત્વો કઈ રીતે યાદ રાખવા, બરાબર. તો એ તમે ઇલેક્ટ્રોન રચનાનો વિડીયો જોઈ લેજો. ચલો, તો અહીંયા ફટાફટ બનાવી દઈએ છીએ. 3 નંબરમાં કોણ હતું, લિથિયમ, લી,
बे बो का ना ओ फ्लो फ्लोरिन बराबर। चलो अहीं नियोन पर लखी दईए। पछी आवशे सोडियम मैग्नेशियम एल्युमिनियम सिलिकॉन फॉस्फरस सल्फर क्लोरिन अने आर्गोन। पछी आवशे पोटेशियम अने कैल्शियम। ओके, तो बधारा परमाणुए भार याद राखवानी जरूर नथी, पण आ रीते न्यूलैंडे तत्वोने गोठवी दीधा था बराबर। वात छे 1865 नी आजूबाजूनी, એ વખતે આ તત્વો શોધાયા નહોતા। કયા તત્વો? નિયોન આર્ગોન હિલિયમ, આ તત્વોની શોધ થઈ નહોતી બરાબર। આને કહેવામાં આવે છે ઉમદા વાયુ, જેનું નામ તમે સાંભળ્યું હશે, આપણે પણ આની ચર્ચા કરીશું ચેપ્ટર જેમ જેમ ડેવલપ થશે એનું। ઓકે, તો આ રીતેનું આપી દીધું, કોણે? ન્યુલેન્ડે આપી દીધું હતું, આ રીતે કહેવાય અષ્ટકનો નિયમ। ચલો જુઓ, આ પહેલું તત્વ હોય, ફર્સ્ટ હોય, તો સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ બરાબર। આ કયું કહેવાય? સેવન્થ। તો આ કયું કહેવાય? એનું આઠમું તત્વ। ખ્યાલ આવે છે? પહેલાથી કયું આવ્યું? આઠમું તત્વ આવ્યું। તો આ ત્રણેયના ગુણધર્મો કેવા હશે? સમાન। કોને કીધું એવું? અષ્ટકનો નિયમ, ન્યુલેન્ડે કીધું બરાબર। દરેક તત્વ, દરેક આઠમું તત્વ એના પહેલા તત્વથી કેવું હશે? સમાન ગુણધર્મ ધરાવતું હશે। તો સોડિયમ થી આઠમું તત્વ કયું છે? પોટેશિયમ। એનો ગુણધર્મ કેવો હોય? સમાન। ખ્યાલ આવી ગયો? આ ત્રણના ગુણધર્મો કેવા હશે? સમાન, બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ। ઓકે, આનાથી આઠમું તત્વ કયું આવશે? એલ્યુમિનિયમ। આ બેના ગુણધર્મો સમાન હશે, આ બેના સમાન હશે। ખ્યાલ આવે છે? તો આ રીતેની વાત કરી હતી કોને? ન્યુલેન્ડે વાત કરી। ઓકે, આનાથી આઠમો નંબર આનો આવે છે બરાબર। આના લઈ લો તો આનાથી આઠમો નંબર સિલિકોન। ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું અષ્ટકનો નિયમ, પરમાણુવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા એને બરાબર। અને દરેક આઠમું તત્વ પ્રથમ તત્વ જેવો ગુણધર્મ ધરાવે છે, ગુણધર્મ મતલબ રાસાયણિક ભૌતિક ગુણધર્મો ધરાવે છે, આવી વાત કરી હતી ન્યુલેન્ડ। ઓકે, તો આ થઈ ગયા તમારા બે મેઇન વસ્તુઓ, એક ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ અને બીજો હતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ। ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર। ચલો, તો હવે આપણે એન્ટ્રી કરે છે હીરો, અને હીરો છે અહીંયા મેન્ડેલિફ બરાબર। નામ કેમ આપણે એનું હીરો આપ્યું છે એ તમને સમજાવીશું, કારણ કે બધા કરતા અલગ હતો આ ભાઈ। કોણ? મેન્ડેલિફ ભાઈનો અલગ જ એટીટ્યુડ હતો બરાબર, કેવી રીતે એ પણ હું તમને બતાવીશ। તો ચલો, એન્ટ્રી થાય છે મેન્ડેલિફની બરાબર। નામ છે એનું ધ મિત્રી મેન્ડેલિફ બરાબર, ધ મિત્રી મેન્ડેલિફ। ઓકે, અત્યારે જે તમારા તમે ભણો છો આવર્ત કોષ્ટક, અથવા તો અત્યારે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો પાયો કોને નાખ્યો? તો આને નાખ્યો, તો ધ મિત્રી મેન્ડેલિફે નાખ્યો બરાબર। આને શું વાત કરી? અષ્ટકના નિયમમાં જે ન્યુલેન્ડે વાત કરી હતી એ જ વાત કરી હતી, પણ આને જે આવર્ત કોષ્ટક બનાવી દીધું આખું બરાબર, તત્વોને ગોઠવી દીધા બરાબર। દ મિત્રી મેન્ડેલિફ એટલે ક્યારની વાત છે? 1834 પછીની વાત છે, લગભગ 1856ની આસપાસની વાત છે બરાબર। શું કર્યું હતું એને? તો તત્વોને એમના પરમાણુવીય ભારના ચડતા ક્રમાંકમાં જ ગોઠવ્યા એને, જેવું ન્યુલેન્ડે કર્યું હતું। પરમાણુવીય ભાર જ છે અહીંયા બરાબર, ચડતા ક્રમાંકમાં એને ગોઠવી દીધા। અને મેન્ડેલિફે આવર્ત નિયમ આપી દીધો, શું આપી દીધું? આવર્ત નિયમ આપી દીધો, એટલે કે તત્વોના જે રાસાયણિક અને જે ભૌતિક ગુણધર્મો છે એ પરમાણવીય ભારાંકના કેવા છે? આવર્તીય વિધેયો છે। આ થઈ ગયો તમારો બુકનો વર્ડ। ઓકે, શું કીધું એને? રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો તત્વોના પરમાણવીય ભારાંકના આવર્તીય વિધેયો છે, મતલબ કે પરમાણવીય ભાર ઉપર આધાર રાખે છે, પરમાણવીય ભાર જેમ જેમ બદલાય એ જ પેટર્નમાં એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાય છે। ચેપ્ટરનું નામ શું છે? તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા। આવર્તીયતાનો મતલબ થાય ચોક્કસ પેટર્નમાં
चेन्ज थवो बराबर चौक्स पेटर्न प्रमाण कोई वस्तु वर्तती होने आवर्तीयता कहम बराबर तो आई गो आवर्त नियम बराबर मेंडेलीफे बीजू शू करेल तो परमाणुए भारांकना चढ़ता क्रम में तो एने गोठव्या बराबर शू आपेलू एने आवर्त गोठवी लीधा आ रीते जे आड़ी हरोड़ में तत्वों ने गोठव्या अने ऊभी हरोड़ में गोठव्या जे आड़ी लाइनों थी एने शू कीधु एने आड़ी लाइनों थी एने शू कीधु आवर्त नाम आप दू बराबर अने जे ऊभी थी एने शू कीधु तू हरोड़ नाम आप दू अथवा तो एने शू कहवाय स्तंभ कहवाय छे बराबर अहीं थी स्टार्ट थाय आ रीते जाए आ रीते जाए आ रीते जाए बराबर परमाणुए भारना चढ़ता क्रमांक प्रमाणे आ रीते गोठव्या था बराबर एने जे स्तंभ आप्या था ए स्तंभना नामे एने आ रीते राख्या था आई वी वी डबल टू बराबर आ रीतेना नाम था अत्यारे आपणे जे आवर्त कोष्टक छे आधुनिक आवर्त कोष्टक एनी अंदर आ रीतेना नाम नथी शू छे सिम्पल वन टू थ्री फोर फाइव सिक्स सेवन थी एटीन सुधी बराबर आ रीतेना रोमन नाम जोवा मळता नथी अथवा नंबर जोवा मळता नथी आईयूपीएससी नाम आमा मजा नथी आई एटले आईयूपीएससी शू कर्युं आ रीते गोठवी दीधा एम क्लियर तो आ तो सीम्पल बात थी मेंडेलीफनुं आवर्त कोष्टकनी हवे आपणे एने हीरो कीधुं भाई केम हीरो कीधुं तो मेंडेलीफना आवर्त कोष्टकनी अंदर एने पहला तो एम कीधुं के हूँ परमाणवीय भारना चढ़ता क्रम में गोठवुं छुं पछी एने एम कीधुं मारू फोकस परमाणवीय भार ज नहीं मारू फोकस छे तत्वोना भौतिक अने रासायणिक गुणधर्मो समझजो आ वस्तुने मतलब एने ज्यारे आ रीते गोठवतो जतो हतो बराबर त्यारे आपणे जोयुं एक आयोडीन बराबर सामा जोयुं हतुं न्यूलैंड डॉब्रिनरनी त्रिपोटीमां आयोडीननो परमाणुए भारांक जोयो हतो 127 बराबर अने एक तत्व छे बीजुं छे टेलुरियम टेलुरियमनो परमाणुए भारांक छे 127.6 बराबर तो आ रीतेनुं आवर्त कोष्टकमां आवशे फ्लोरिन क्लोरिन ब्रोमिन बराबर आ रीते भरातुं जतुं हतुं आवर्त कोष्टक मेंडेलीफनुं आवर्त कोष्टक ख्याल आवे छे आ रीते भरातुं जतुं हतुं अहींया हतो नंबर गयो 126 नंबर हतो बराबर तो आ बॉक्समां कोण आवुं जोईए बगा ध्यानथी जुओ 126 पछी कोण आवे 127 आवे के 127.6 आवे આવું જોઈતું તું કોણ આયોડિન 127 વાળું આવે પછી ચડતા ક્રમમાં કોણ આવે 127.6 ટેલુરિયમ આવે ખ્યાલ આવ્યો પણ મેન્ડેલીફે શું કીધું ના ભલે આનો પરમાણવીય ભાર આના કરતા ઓછો હોય પણ હું તો એને અહીં જ મૂકીશ અને તમારે આ વસ્તુ સ્વીકારવી પડશે બરાબર આ એટીટ્યુડ હતો મેન્ડેલીફનો એટલે આપણે એને શું કીધું હીરો કીધું બરાબર કેમ એને એવું કીધું કારણ કે આયોડિનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન જેવા જ છે એટલે હું એની નીચે જ મૂકીશ બરાબર તમે જે પરમાણવીય ભારની વાત કરો છો ને ભાઈ એનો હું માનતો નહીં બરાબર આવી વાત કરી દીધી મેન્ડેલીફે તમે જે પરમાણવીય ભાર માપો છો ને એ ભૂલ ભરેલો છે આવી વાત કરી દીધી મેન્ડેલીફે બરાબર ખોટો માપો તમે બરાબર સિસ્ટમ નહીં બરાબર તમારી જોડે પરમાણવીય ભાર માપવાની બરાબર આ વાત કરી મેન્ડેલી આ એટીટ્યુડ હતો એનો એટલે આપણે એને શું કીધું હીરો ફેલાયો આયોડિન આવો જોઈતો તો ક્યાં 127 અહીંયા આવે પછી 127.6 આવે પણ મેન્ડેલીફે શું કીધું ના આના ગુણધર્મો આ ત્રણ જેવા છે હું તો એને અહીંયા જ મૂકીશ ખેલાયો બીજું મેન્ડેલીફે શું કર્યું તો જે આ રીતે ગોઠવતો જતો હતો મેન્ડેલીફ પરમાણવીય ભારાંકના આધારે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સોડિયમ મેગ્નેશિયમ બરાબર પછી કોણ આવશે એલ્યુમિનિયમ સિલિકોન આવશે બરાબર પછી આ રીતે ગોઠવતો જશે અહીંયા તત્વો આવશે ઓકે તો એને અહીંયા બે જગ્યાઓ ખાલી રાખી દી બરાબર આ વસ્તુઓ નોટ ડાઉન કરજો આમાંથી ક્વેશ્ચન આવે છે બરાબર એટલે આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ ટેલુરિયમ વાળો ક્વેશ્ચન આવે છે બરાબર એક આ પણ ક્વેશ્ચન આવે છે તો જ્યારે એ ગોઠવતો જતો હતો તત્વોને તો અહીંયા એને જગ્યા રાખી દી બરાબર બોક્સ રાખ્યું એની નીચે એલ્યુમિનિયમની નીચે સિલિકોનની નીચે અને એ વખતે એને આનું નામ આપી દીધું શું બગા
એનું નામ આપી દીધું એલ્યુમિનિયમની જે નીચે હતું એનું નામ આપી દીધું એકા એલ્યુમિનિયમ અને સિલિકોનની જે નીચે નામ હતું એનું નામ આપી દીધું એકા સિલિકોન ખ્યાલ આવ્યો અને એને એવું કહી દીધું કે અહીંયા જે તત્વ આવશે બરાબર જે તમે તત્વ શોધશો ભવિષ્યમાં એનો પરમાણ્વીય ભાર આટલો હશે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આવા હશે મતલબ એના જે ઉત્કલન બિંદુ છે ગલન બિંદુ છે એ ધાતુ હશે કે અધાતુ હશે એ બધી જ આગાહી મેન્ડેલિફે કરી દીધી હતી બરાબર કેવો માણસ કહેવાય ભાઈ જોરદાર માણસ બરાબર અને આ નામ આપી દીધા એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન પછી થોડાક વર્ષો પછી તત્વની શોધ થઈ બરાબર અને એમનું નામ છે ગેલિયમ અને જર્મેનિયમ નામના તત્વની શોધ થાય છે બરાબર એને એને અહીંયા મૂકવામાં આવે છે અને જે મેન્ડેલિફે આગાહી કરી હતી એ પ્રમાણે જ આ તત્વોના ગુણધર્મો મળી આવ્યા ખેલાયો તો આ બંને તત્વોના નામ યાદ રાખવા જરૂરી છે એકનું છે ગેલિયમ અને એકનું છે જર્મેનિયમ ક્લિયર એકા એલ્યુમિનિયમ તરીકે કોણ ગેલિયમ અને એકા સિલિકોન તરીકે છે જર્મેનિયમ ખેલાઈ ગયો તો આ થઈ ગયો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની બેઝિક વસ્તુ ઓકે પછી જેમ જેમ ટાઈમ આગળ ગયો એમ 101 નંબરના તત્વની શોધ થઈ બરાબર અને આ શોધ કરી હતી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે નામ શું હતું બકા સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે અને એને બી એવું જ કીધું કે ભાઈ જે મેન્ડેલિફ હતો ને એ હીરો માણસ હતો અને એની યાદમાં સીબોર્ગે 101 નંબરના તત્વનું નામ આપી દીધું મેન્ડેલેનિયમ ઓકે યાદ રાખવાની વસ્તુ છે 101 નંબરનું જે તત્વ હતું એનું નામ કોને આપી દીધું સીબોર્ગે આપી દીધું શું નામ આપ્યું એને મેન્ડેલિનિયમ મેન્ડેલિફને યાદ બરાબર તો આ થઈ ગયું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક